વોર્ડ નંબર 15માં કોર્પોરેટર તરીકે ભાનુબેન સોરાણી, માસુબેન હેરભા, મકબૂલ દાવદાણી અને વસરામભાઈ સાગઠિયા હતા. ત્યારે હાલમાં વોર્ડની પરિસ્થિતિ વિશે વિવિધ એનજીઓ સાથે સંકળાયેલા લોકોએ કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં રાજકોટના તમામ 18 વોર્ડમાં સૌથી ઓછો વિકાસ વોર્ડ નંબર 15માં થયો છે. 5 વર્ષમાં પ્રજાને એ પણ ખ્યાલ નહોતો કે નગરસેવકો કોણ હતા. આ વોર્ડનો વિકાસ તથા નગરસેવક અને પ્રજાના સંકલનની તાતી જરૂરિયાત છે. દર્શક મિત્રો, વોર્ડ નંબર 15ની મુલાકાતે આજે આપણે આવ્યા છીએ અને વોર્ડ નંબર 15ના શેર વિથ સ્માઇલ એનજીઓના વિશાલભાઈ સેજપાલ આપણી સાથે છે, તેઓ આપણી સાથે વાત કરશે. વિશાલભાઈ, સૌથી પહેલો તો મારો આપને પ્રશ્ન છે કે જનતા જ્યારે નગરસેવકોને મત આપીને જીતાડે છે ત્યારે આપના મત અનુસાર નગરસેવકની વ્યાખ્યા શું છે? નગરસેવક લોકો માટે કામ કરવા જોઈએ. એની જગ્યાએ અત્યારે જે કામ થઈ રહ્યું છે એ કામ લોકો માટે કંઈ કામ થતું જ નથી. ખાસ વોર્ડ નંબર 15ની જો હું વાત કરું તો વોર્ડ નંબર 15માં વિકાસને લઈને આપ શું કહેશો? વોર્ડ નંબર 15 વિકાસની દ્રષ્ટિએ ઘણું બધું પછાત છે. આ વોર્ડની અંદરમાં કંઈ ધ્યાન આપવામાં આવતું જ નથી, ખાસ કરીને રોડ રસ્તાની અંદરમાં. રોડ રસ્તા નવા બને તો 15 દિવસની અંદરમાં પાછા ખોદાઈ જાય છે અને કોઈ પ્રકારનું કંઈ ધ્યાન આપવામાં નથી આવતું. ઉપરાંત સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ, કમ્યુનિટી હોલ, બાગ બગીચાઓ સહિતની સવલતોની વાત કરીએ તો વોર્ડ નંબર 15માં એવી સવલતો કેટલીક છે? વોર્ડ નંબર 15ની અંદરમાં જે જૂની સવલતો હતી એ જ છે, બાકી નવું વોર્ડ નંબર 15ની અંદરમાં કંઈ પણ કરવામાં આવ્યું નથી. જી બિલકુલ. ખાસ તો પ્રજા જ્યારે કોઈ એના પ્રતિનિધિને નિમે છે ત્યારે એનો પહેલો આગ્રહ એવો હોય કે જે તે વ્યક્તિ એની સાથે કનેક્ટ રહે, ત્યારે અહીંયા આગળના કોર્પોરેટરનો જનસંપર્ક કેવો છે? કોર્પોરેટર ચૂંટણી ટાઈમે દેખાય છે, પછી ક્યારે દેખાતા નથી. જી બિલકુલ. અત્યારના જે રીતે આપણે કોર્પોરેટરની વાત કરી તે આવતા દિવસોમાં કેવા કોર્પોરેટરો હશે તો જનતાને ન્યાય મળશે? કોર્પોરેટર જનતાના માટે કામ કરવાવાળા કોર્પોરેટર હોવા જોઈએ, જનતાની તકલીફને દૂર કરે એવા કોર્પોરેટર હોવા જોઈએ, થોડા ભણેલા કોર્પોરેટર હોવા જોઈએ કે જેને બધી વસ્તુની ખબર પડે, જે અત્યારની સિચ્યુએશનમાં એ નથી કોઈ. જી બિલકુલ. તો અત્યારના કંઈક યુવા પેઢી આગળ આવી રહી છે, આગળ ઉભરી રહી છે, તો યુવા પેઢીને તક મળવી જોઈએ કે કેમ? 100% યુવા પેઢીને તક મળવી જોઈએ, એમાંય ખાસ કરીને જે ભણેલાઓ છે એ લોકોને તક વધારે મળવી જોઈએ. દર્શક મિત્રો, વોર્ડ નંબર 15ની મુલાકાતે આજે જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે વોર્ડ નંબર 15ની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો સાથે ખાસ આપણે વાતચીત કરીશું. સૌ પ્રથમ તો આપણી સાથે ભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું. ભાઈ, આપનું નામ? મહેશભાઈ બથવાર. મહેશભાઈ બથવાર, માનો અમરાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મારી વિશેષ જવાબદારી છે અને આ વિસ્તારનો હું એજ્યુકેટેડ ને કોલેજિયન વ્યક્તિ છું અને આ વિસ્તારની અંદર અત્યારે હાલની પરિસ્થિતિની અંદર જે કાંઈ વિકાસ થયો છે, ઘટતો છે, જે કાંઈ કરવાનો છે એમાં સંપૂર્ણ જે કાંઈ કોર્પોરેટરો અત્યારે ચૂંટાઈને આવ્યા છે છેલ્લા 15 વર્ષથી, એમની દરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ખામી દેખાય છે. જ્યારે કે દરેક વિસ્તારની અંદર અમે જઈએ છીએ ત્યારે પણ અમારી પાસે આ જ પ્રશ્ન હોય છે અને આજે હવે આ લોકો ચૂંટણી આવી છે અને મત માંગવા નીકળી ગયા છે, વિકાસોના કામ માટે ક્યારેય પણ કાંઈ અહીંયા વિકાસ એવો દેખાતો નથી. જેથી કરી જે સામાજિક સંસ્થાઓ છે એના માધ્યમથી જે આ 15 નંબરના વિકાસોના કામો થયા છે, જ્યારે રાજકોટના પ્રથમ મેયર નાગરિકને અમે વારંવાર રજૂઆત કરતા ત્યારે પણ આ વિસ્તારના કામો થયા છે. પછી અમારા અહીંના ધારાસભ્ય જે અરવિંદભાઈ રૈયાણી છે એમની ગ્રાન્ટમાંથી અનેક કામો થયા છે. જુદ જુદ વિસ્તાર જોઈ તો થોરાળા વિસ્તાર છે, ચુનારાવાળા વિસ્તાર છે, ગંજીવાડા છે, ભારતનગર છે, ખોડિયાલપરા વિસ્તાર છે ને એવા એની અંદરે પણ પેટા વિસ્તારની સોસાયટીઓ આવે છે ત્યાં વિકાસોના કામ આજની તારીખમાં ભારતીય જનતા પક્ષે કર્યા એવું અમને હાલ દેખાય છે. પછી આવા નવા કામ કરતા રહેશે તો અહીંયા અમને ચોક્કસ વિશ્વાસ છે કે એ લોકો જંગી બહુમતીથી જીતી શકે એવી પોઝિશન છે. અને આજની સુધીમાં જે પૂર્વ કોર્પોરેટરોના કોઈને નામ નથી આવડતા, પોતે છૂટાઈને નીકળી ગયા છે, આજે પણ અમને એને નામની પણ ખ્યાલ નથી. 2-3 કોર્પોરેટરોને તો આજની તારીખમાં અમને નામ નથી આવડતા, જે બહેનો છે, ભાઈઓ છે, એ બસ ચૂંટણી આવે ત્યારે આ લોકો નીકળી જાય છે ને મત માંગવાની થિયરી કરે છે કે આ અમારો ગઢ છે, ગઢ છે. પણ આજે અમે લોકોએ વિશ્વાસ મૂક્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી ઉપર અને સંપૂર્ણ મને વિશ્વાસ છે અને અમને બધાને એવી આશા છે કે એના કોઈ પણ નગરસેવકો અહીંયા આવશે, ચૂંટાશે ત્યારે
આ વિસ્તારનો વિકાસ થશે અને રાજકોટમાં જોઈ તો આખા રાજકોટ કરતાં અમારો વિકાસ આજે 10% અહીંયા થયો નથી અને અમને ક્યારેય એવું નથી દેખાણું કે અહીંયા કે વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા હોય અને આપણા વિસ્તારનો વિકાસ કેમ ઘટતો હોય છે. જો આની પહેલાંય મારા ખ્યાલ મુજબ ઘણી ફેરે જે અહીંના કોઓપરેટરો આની જે વસ્તુ માંગતા હતા એ ક્યારેય પૂર્ણ કરી નથી. જી બિલકુલ, અત્યારના જે રીતે આપે કોર્પોરેટરની ખામી દર્શાવી રહ્યા છો ત્યારે ખાસ આગામી દિવસોમાં કેવા કોર્પોરેટરો આવે તો વિકાસ શક્ય બનશે? સમાજના નીચા વર્ગમાંથી જે કોર્પોરેટરો આવશે એ ખરેખર આ સમાજનું કામ કરી શકશે. આ તો બધા સમૃદ્ધ લોકો છે ને જે કાંઈ મારે બેન જાહેરમાં ન બોલાય અમુક વ્યક્તિગત પ્રશ્ન છે એવા કામો કરતા લોકો છે એનું કાંઈ એને કાંઈ આ લોકોની જરૂર નથી. આ લોકો માત્ર પૈસા દઈને વોટિંગ ખરીદે છે. અહીંયા નાનામાં નાનો વર્ગ છે, મારું એવું કહેવાનું થાય છે દલિત વર્ગ છે, બોડી સંખ્યા છે, વાલ્મીકી સમાજ છે, કોળી પરિવાર છે, પછી માલધારી પરિવાર છે, પછી દેવી પૂજક સમાજ છે. આ બધો વર્ગ એવો છે કે એને પહોળીને ને ખાવા પીવાનું આપીને વોટિંગ કરાવી લેતા હોય છે. એના કારણે આ લોકો જીતે છે. ખરેખર વિકાસના કામમાં તો મને ક્યારેય આવું દેખાણું નથી કે આ વિકાસનું કામ કરે છે એવું. જી જી બિલકુલ. હજી આપણી સાથે અન્ય વ્યક્તિઓ છે, આપણે તેમની સાથે વાત કરીશું. ખાસ તો ખરા અર્થમાં જો નગરસેવકની વાત કરવામાં આવે તો નગરસેવક આપના મતે શું છે, નગરસેવકની વ્યાખ્યા શું છે? નગરસેવક પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુઃખે દુઃખી રહેવો જોઈએ. જ્યાં સુધી તમામ સુવિધાના કામો આ વિસ્તારની અંદર ન થઈ જાય ત્યાં સુધી એ ચેનથી સૂઈ ન શકવું જોઈએ. જેમ કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું એક સૂત્ર હતું કે જ્યાં સુધી મારા દેશની અંદર તમામ લોકો ના તન ઉપર કપડું ન જા આવે ત્યાં સુધી હું એક ધોતી પહેરીને આજીવન રહીશ અને એની પરિક્રમા પૂરી કરી છે. એવો નગરસેવક અમારે અમારા વિસ્તારની અંદર જોઈ છે, જે સમાજના વિસ્તારના સુખે સુખી અને વિસ્તારના દુઃખે દુઃખી આ વિસ્તારની અમારી બહેનું દીકરીઓને જે બહાર ભણવા જવાનું થાય છે તો એમની માટેની હાઈસ્કૂલનું નિર્માણ પણ અમારે અહીંયા કરે એવો નગરસેવક અમારે અહીંયા જોઈએ છે બેન. હાઈસ્કૂલની આપણે વાત કરી ત્યારે હાઈસ્કૂલ સહિતની અન્ય કેવી સુવિધાઓ છે જે અહીંયા આગળ ખૂટે છે? હાજી મેડમ, હાઈસ્કૂલની સુવિધા ઘટે છે. ત્યાર પછી અમારે અહીંયા બોળા વર્ગ સમાજ નાના નાના ઇતર સમાજ અમારે ઘણા બધા છે તો એમને પોતાના પ્રસંગ કરવા હોય તો એ કોમ્યુનિટી હોલ છે એક વધારો કરવાની જરૂર છે. બીજા અમારે નાના મોટા પાર્ટી પ્લોટ અમારા બોર્ડની અંદર આજી ડેમ જેવી સુંદર અને રમણીય વ્યવસ્થા આવેલી છે. ખાલી કોર્પોરેશનને ત્યાં પાર્ટી પ્લોટ બનાવી નાખે, પોતાની જગ્યા જે વધારાની પડેલી છે એની અંદર જો પાર્ટી પ્લોટ બને તો પણ આ વોર્ડનો વિકાસ શક્ય બને એવું છે બેન. જી આભાર. ત્યારે દર્શક મિત્રો હજુ પણ આપણી સાથે અન્ય છે, આપણે તેમની સાથે વાત કરીશું. જી ભાઈ, આપની સાથે વાત કરવા હું માંગીશ, આવતા દિવસોમાં જનતાને કેવા કોર્પોરેટર મળે તો વિકાસ શક્ય છે? આવતા દિવસ જનતાને કોર્પોરેટર સારી એવી કામગીરી કરે એવા કોર્પોરેટરની જરૂર છે. તો દર્શક મિત્રો, વોર્ડ નંબર 15ની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે આપણે વાત કરી અને વોર્ડ નંબર 15નો ચિત્તાર શું છે તે જાણ્યું. જી, કેમેરા પર્સન ગોપાલ ચૌહાણ સાથે જિજ્ઞા ગઢવી, અપ્તક ચેનલ, રાજકોટ. જી, રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખ જે છે એ જાહેર થઈ ગઈ છે. તો 21 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ યોજાવાની છે. તો એ અંગે આપણે દરેક વોર્ડના પ્રબુદ્ધ નાગરિકો સાથે વાતચીત કરી રહ્યા છે. તો આપણે પહોંચી ગયા છે વોર્ડ નંબર 15 ખાતે આજી GIDCમાં. તો અહીંયા આપણે અમુક સાથે વાતચીત કરીશું. અશોકભાઈ પટેલ, ડાયમંડ સિંગ, રાજકોટ. GIDCમાં છેલ્લા દર વર્ષમાં ગટરના પાણીના પ્રશ્ન સોલ્વ થયા છે પણ રોડ રસ્તાની મુસીબતો છે ઘણી બધી, કારણ કે આ બધું GIDCના અંડરમાં આવે છે, કોર્પોરેશનમાં નથી. મયુર શાહ, સેક્રેટરી આજી GIDC એસોસિએશન. આજી GIDCમાં જે છે કેવા કેવા વિકાસના કામો થયા છે? આજી GIDC છે ને, GIDC એક પ્રાઇવેટ બોડી છે અત્યારે, અને અત્યારે અમારી એક કેટલા વખતથી એક ડિમાન્ડ ચાલી રહી છે કે આ GIDC મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયાની અંદર આવે છે એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેન્ડઓવર થઈ જાય, જેથી કરીને અત્યારે અમે GIDCમાં જેટલા યુનિટ છે ડબલ ટેક્સ ભરે છે. GIDCનો ટેક્સ બી ભરે છે અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ભરે છે. એ સામે આપણને એટલા જે બેનિફિટ મળવા જોઈએ એ નથી મળતા, એટલે અત્યારે જેટલું હેન્ડલિંગ કરે છે એ બધું અહીંયાનું એસોસિએશન કરે છે હેન્ડલિંગ.
એટલે અહીંયા લોકલ બોડીઝની એ લોકોનો સપોર્ટ ઘણો રહેતો હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનનો. પણ અત્યારે અમારું એક જ છે કે તમે આ હેન્ડઓવર થઈ જાય તો આ જેટલું અહીંયાની વ્યવસ્થા છે, રોડ રસ્તા છે, એ બધું એનો ફાયદો અમને મળી શકે. અમે લોકો જે ટેક્સ ભરીએ છીએ એની સામે અમને સારી ફેસિલિટી મળી શકે એ માટેની એક અમારી વર્ષોથી ડિમાન્ડ ચાલે છે એ લોકોની સાથે, અને એમાં ઘણા સુધી અમે આગળ વધેલા બી છે. એનું કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવે એનો અમે આશા રાખીએ છીએ. મારું નામ નરેન્દ્રભાઈ પટેલ છે, હું આજે જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ધરાવું છું. આપ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો, તો આપના દ્રષ્ટિએ આજે જીઆઈડીસીમાં છેલ્લા 10 વર્ષોમાં કયા કયા બદલાવો આવ્યા છે? 10 વર્ષમાં જે બધા પ્રોબ્લેમ ને જે કંઈ ઘણી બધી ડિફિકલ્ટી આવી છે એમાં જનરલી મોસ્ટ ઓફ બધા ઇન્ડસ્ટ્રીઝ વરાવે જ બધું કરેલું છે અત્યાર સુધીમાં. એમાં સરકારનો અમુક જગ્યાએ સપોર્ટ મળ્યો, ધીમે ધીમે મળવા માંડ્યો, પહેલાં નહોતો મળતો. કે જેમ કે પીવાનું પાણીની અમને બહુ પ્રોબ્લેમ હતો તો એ અમને મળવાનું ચાલુ થઈ ગયું, હવે રોડ રસ્તાના કામ ચાલુ થઈ ગયા. પણ એક વસ્તુ મારે કહેવાનું જરૂર છે કે અત્યારે સંકલન જરા પણ નથી. અત્યારે જે ઓફિસરો કે જે ગવર્મેન્ટના સાહેબ લોકો કામ કરે છે રોડ રસ્તા ગટરવાળા પાઇપલાઇનવાળા ગેસવાળા, તો એ કોઈનું સંકલન નથી કે જેથી કરીને પૈસાનો બહુ જ બગાડ થાય છે. અમારી નજર સામે બગડે છે, અમે કંઈ કહી શકતા નથી, અમારા હાથ સત્તા નથી. અને અત્યારે જો રોડ રસ્તા અમારે 15 દિવસ પહેલાં થોડો ટાઈમ પહેલાં જ આખા રોડ રસ્તા બન્યા બ્લોક નખાવ્યા, અને 15 દિવસ ત્યાં પાછા રોડ ખોલવાના ભૂગર્ભ ગટર ખોલવાનું ચાલુ કર્યું, એટલે એમાંથી લગભગ અત્યારે ઓવરેજ જોવા જાઓ તો ઘણા બધા લગભગ 35-40% જેવા બ્લોક ચોરાઈ ગયા. અને કામ જે થવું જોઈએ નો ડાઉટ કામ સારું થાય છે, પણ પછી એનું સંકલન નથી ને એટલે કામ બગડે છે. એટલે અમારે એવા કામ જોવા છે કે જે સંકલનથી વ્યવસ્થિત કામ થાય અને બધા ઓફિસરો RMC ના જે નિયમો છે એ પ્રમાણે વ્યવસ્થિત પ્લાનિંગ થાય એવું અમે ઈચ્છીએ છીએ.